मित्रता। भरोसो। મન લાગે છે કે મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ તમારી હોય તો એ રિસ્પેક્ટ આવી જ જતી હોય છે, મને એવું લાગે છે. સો એના પર્સન્ટેજ યા આખું તોલ માપવાનું રહી ગયું, કબાટ લઈને શું કરશે. આઈ થિંક મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગના 60% અને રિસ્પેક્ટના 40%. બહુ બધી વસ્તુ જોઈએ યાર. એક વસ્તુ પ્રેમ માંગે ખાલી જગ્યા એનો જવાબ મને અત્યારે અઘરો લાગી રહ્યો છે. આઈ થિંક મોકળાશ. બિફોર સિરીઝ છે એક હોલિવૂડની, એ બિફોર સિરીઝ વાળો લો. બિફોર સનરાઇઝ, બિફોર મિડનાઇટ, બિફોર સનસેટ, આ ત્રણ ટ્રાયોલોજી છે. મને એવું લાગે છે કે જેમ મેં કીધું ને પહેલાં કે પ્રેમની વાર્તાઓ દરેક લોકોની વાર્તા હોય છે, અને પ્રેમ માટેના જે ઇન્સ્પિરેશન હોય છે, જે વિચારો હોય છે, એ યંગ એજમાં મોટાભાગે સોંગ્સમાંથી, મૂવીઝમાંથી આવતા હોય છે. સો મને એવું લાગે છે કે પ્રેમ માટેની જે અત્યારનો જે યુગ ચાલી રહ્યો છે, અત્યારનો જે સમય ચાલી રહ્યો છે, એમાં જેણે પ્રેમને બહુ જ સારી રીતે ડિપિક્ટ કર્યો હોય એ બિફોર સિરીઝ છે. તો લવ મેરેજ, હા, ના ના ના, પ્રેમ તો એક જ વાર થાય છે એવું નથી માનતો. પ્રેમ ઘણી બધી વાર થાય છે, અને સાચો પ્રેમ પણ ઘણી બધી વાર થઈ શકે છે. મને થયો છે એટલે હું અનુભવથી કહું છું. સો એક જ વાર થાય એ તો વાત મારા કેસમાં સાચી નથી લાગતી. જો જે સૌથી શ્રેષ્ઠ છે, જે ત્રણે ત્રણ તે કેટેગરી કીધી ને, એવા પ્રેમ સંબંધ બહુ જ સ્પેશિયલ હોય છે કે જે સ્કૂલમાંથી ચાલુ થયા હોય છે, કોલેજમાં પણ હોય છે, અને એમના મેરેજ પણ થાય છે, અને લોકો આજીવન સાથે રહે છે. એ બહુ જ સ્પેશિયલ છે, બહુ રેર છે, પણ આઈ થિંક એની એક સ્પેશિયલ કેટેગરી છે, એને એક સલામ આપવું જોઈએ. એટલે અમુક ડાયમેન્શન છે બ્રેકઅપ્સના જે બહુ જ સુંદર છે, કે જેનાથી તમારા રિલેશનશીપની જે સમજણ હોય, તમારી પ્રેમની જે સમજણ હોય, એ બ્રેકઅપથી ઇવોલ્વ થતી હોય છે. અને આઈ થિંક એમાંથી ઘણું બધું શીખવા મળે છે, એનાથી મેચ્યોર થાય છે. જેમના બ્રેકઅપ થાય છે એમની, હું એવું બિલકુલ બી નથી કહેવા માગતો કે બ્રેકઅપ થવું જ જોઈએ, ના, એ ના થાય તો ઓફકોર્સ બહુ જ બેટર છે, પણ એ થાય છે તો એના પણ બહુ જ પોઝિટિવ આસ્પેક્ટ છે, જેનાથી તમે મેચ્યોર થાવ છો, સંબંધ વિશે જાણો છો, એકબીજા વિશે જાણો છો. જેની ઈચ્છા થાય એને, જેને ગમે એને. જે બે વ્યક્તિઓનું જે એક સ્પેસ છે પ્રેમની, એમાં એમને ગમે એટલા રીસામણા ને એમના ગમે એટલા મનામણા હોઈ શકે, એનું કોઈ સ્પેસિફિક પર્સન્ટેજ સ્કૂલ લવ ઓફકોર્સ. આનો કોઈ સ્માર્ટ આન્સર તો નથી મારી જોડે, પણ મને જે વર્ક કરી છે મારા માટે હું કહી દઉં કે ઇટ્સ ડિફિકલ્ટ નોટ ટુ ફોલ ઇન લવ વિથ યોર આઈઝ. આઈ થિંક કે જો મેં પહેલાં જ કહ્યું કે પ્રેમ શું માંગે છે, મોકળાશ. જો બંને વ્યક્તિઓને પોતાની સ્પેસ મળતી હોય અને બહુ જ કમ્ફર્ટેબલ હોય, એ લોકો મમે જે પેલું ફ્રેન્ડશીપ વાળું પણ મેં એક એંગલ કહ્યો, એ બધી ક્વોલિટીઝ હોય તો ચીટિંગ
ના ચાન્સીસ બહુ જ ઘટી જાય છે, ચીટિંગ થવાની શક્યતાઓ બહુ ઓછી થઈ જાય છે. જ્યારે તમને સ્પેસનો ઇશ્યુ નડે છે, ડિસ્ટન્સનો ઇશ્યુ નડે છે કે જ્યારે તમે લોંગ ડિસ્ટન્સ હોવ છો, એકબીજાના સંપર્કમાં નથી હોતા, એ કહે છે. અને બીજું કે કોઈ વ્યક્તિ પ્રેમ સંબંધમાં ગૂંગળાવા લાગે, એને ગૂંગળામણ થવા લાગે, સો ત્યારે પણ ચીટિંગ થતી હોય છે. તો આટલા હમણાં તો મને યાદ આવે છે, ઘણા બધા કારણો છે. કોઈ પરફેક્ટ પાર્ટનર નથી હોતું. આપણે એના ઇમ્પરફેક્શન સાથે, આપણું પાર્ટનર કેટલું ઇમ્પરફેક્ટ છે એની સાથે આપણે એને કેવી રીતે એક્સેપ્ટ કરીએ છીએ, એના ઇમ્પરફેક્શન, અને એના એક્સેપ્ટન્સ સાથે પણ આપણે એ સંબંધને આગળ લઈ જઈએ છીએ, એ એક મેચ્યોરિટી હોય છે. સો આઈ થિંક પરફેક્ટ પાર્ટનર જો કહીએ ને તો એ આવો હોય કે જે સામેવાળા પાર્ટનરના ઇમ્પરફેક્શનને એક્સેપ્ટ કરી શકે, એટલે એકબીજાના ઇમ્પરફેક્શનને એક્સેપ્ટ કરી શકે, એકનોલેજ કરી શકે અને એની સાથે આગળ વધી શકે, એ એક પરફેક્ટ કપલ છે. મોનિકા બેલુચી, સલમા હાયક, માધુરી દીક્ષિત, પ્રિયંકા ચોપરા, પછી એલિશા ક્યુટબર્ગ છે, ધ ગર્લ નેક્સ્ટ ડોરમાંથી, બહુ જ બધા ક્રશ છે મારા. યાદ એટલે કોઈ મને સ્ટ્રોંગ યાદ નથી આવતા, પણ હમણાં પ્યાર દોસ્તી હે. મને નેચર સાથે વધારે લગાવ છે, સો એ કોઈક નદી કિનારો હોય કે કોઈ માઉન્ટેન્સ હોય, દરિયા કિનારો હોય, ઝરણું હોય, એટલે જ્યાં કુદરતથી વધારે નજીક તમે ફીલ કરો એવી કોઈ જગ્યા હોય, તો એ મારા માટે પરફેક્ટ ડેટ છે. છે યાર, એ થઈ જતું હોય છે, એટલે ગિફ્ટનું મહત્ત્વ છે જ, અને અપાઈ જ જતી હોય છે. જ્યારે તમારે અંદરથી ઈચ્છા થાય અને તમે આપો છો, તો એ બહુ બ્યુટિફુલ ઘટના છે, ગિફ્ટ આપવી, ગિફ્ટ લેવી. સો એનું મહત્ત્વ છે, પણ જ્યારે ફોર્સફુલી થઈ જાય કે તે મને ગિફ્ટ કેમ ના આપી, એવી બધી ક્યુટ મજાઓ છે એની. સો એનું મહત્ત્વ છે. ઓફકોર્સ અગલી યાર, નો ડિસઓનેસ્ટી, લાઈ, પ્યાર કા દુશ્મન હૈ ઝૂઠ. હા, દે એક નહીં, સાત દરિયા દે, આખા બ્રહ્માંડમાં જેટલા દરિયા હોય ને એટલા આપે પ્રેમમાં. હું મને શોધ્યા કરું, પણ હું તને પામ્યા કરું, તું લઈને આવે લાગણીનો મેળો રે, સાથ તું લાંબી મજલનો, સાર તું મારી ગઝલનો, તું અધૂરી વાર્તાનો છેડો રે. ફર્સ્ટ કિસ, વન નાઇટ સ્ટેન્ડ, માસૂમ, કેટ વિન્સ્લેટ, મેં પ્રેમમાં લીધેલું બિગેસ્ટ રિસ્ક એ છે કે મેં મારી જાત કરતા પણ કોઈકને
વધારે ચાહી જે રિસ્ક છે. અને આઈ થિંક સૌથી પહેલાં તો તમારે તમારી જાતને જ પ્રેમ કરવો જોઈએ અને પછી તમારું જે પણ પાર્ટનર હોય એને પ્રેમ કરવો જોઈએ. તો મેં એ રિસ્ક લીધું હતું, મેં મારી જાત કરતાં પણ વધારે બીજા કોઈકને પ્રેમ કર્યું. વેલેન્ટાઇન્સ તો યાર બહુ સરસ છે દિવસ, મજા કરો તમારા પાર્ટનર સાથે, સ્પેશિયલ ટાઈમ મોમેન્ટ્સ બધી બ્યુટિફુલ શેર કરો, તમને ગમતી જગ્યાએ જાઓ, ગમતી ગમતી વસ્તુઓ કરો,